नमस्कार दर्शकों मित्रों, निर्माण न्यूज टीम विशेष रजूआत टू ध पॉइंट कार्यक्रम साथ हूँ छू यज्ञ। मित्रों आज टू ध पॉइंट कार्यक्रम में बात करवानी छे भारतना जे चलणनी हेरफेरनी अत्यारे जे घटना सामे आवी छे तेना लईने बात करी अमेरिकानी। तो अमेरिकाए जे प्रमाणे भारत प्रति कड़क वलण दाखवता चीन ताइवान जेवा 10 देशनी सामे करंसी मेन्युपुलेटर्स एटले के करंसी हेरफेर करनारा देशनी देखरेखनी यादीमां ભારતનું નામ પણ સામેલ કરી દીધું છે। એક બાજુ જ્યારે દેખરેખની વાત કરવામાં આવે એટલે કે વોચલિસ્ટમાં અત્યારે જ્યારે ભારતનું નામ આવતું હોય છે ને તેને લઈને જે રીતે સવાલ તો ઘણા બધા થતા હોય છે, કારણ કે જ્યારે અમેરિકાએ ભારત સહિત 10 દેશને જે યાદીમાં નાખ્યા છે અને તેમાં પણ જે ભારત પ્રત્યે હવે જે આ કડક વલણ દાખવ્યું છે તેને લઈને પણ ઘણા બધા સવાલ થતા હોય છે। એક બાજુ જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે 2020માં એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે વિદેશી ચલણની ખરીદીમાં હવે વધારો કરવામાં આવશે। એક બાજુ વિદેશી ચલણની જે ખરીદીમાં વધારા કરવાના નિર્ણય બાદ અમેરિકાએ જે આ સખત પગલું ભર્યું છે હવે તેને લઈને ભારતની ઇકોનોમી હોય અથવા તો જ્યારે વૈશ્વિક બજાર હોય તેમાં ભારતની સ્થિતિ હવે કેવી રીતની રહેશે તેના લઈને પણ ઘણા બધા સવાલ ઊભા થતા હોય છે। ત્યારે આ યાદીની વાત કરવામાં આવે તો તેમાં ભારતની સાથે સાથે ચીન તાઇવાન સિવાય જાપાન દક્ષિણ કોરિયા જર્મની ઇટલી સિંગાપોર થાઇલેન્ડ અને મલેશિયા પણ જે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ વોચલિસ્ટની વાત કરીએ તો વોચલિસ્ટમાં જે પ્રમાણે સૌથી પહેલાં 2018માં પણ ભારતનું નામ હતું, પરંતુ 2018માંથી ફરી એકવાર ભારતનું નામ હટાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ 2019માં પણ ક્યાંક ભારતનું નામ વોચલિસ્ટમાં સામેલ થવાનું હતું પરંતુ તે સામેલ ન થયું હતું અને 2020માં જે અમેરિકાએ એક સખત પગલું લીધું છે અને વોચલિસ્ટમાં નામ અત્યારે એડ કરી દીધું છે। ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને આશીષભાઈ જોશી કે જેઓ સીએ છે, જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલાં રવિભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે અમેરિકાની વાત કરીએ 2018માં જે પહેલાં સખત પગલું લેવામાં આવ્યું હતું ને ત્યારબાદ 2019માં તો ક્યાંક નામ હટાવી જ લીધું હતું, પરંતુ ફરી એકવાર 2020માં જે વોચલિસ્ટમાં અત્યારે જે નામ મૂકી દીધું છે તેને લઈને શું કહેશો પહેલાં તો? ડેફિનેટલી આ પગલું છે એ પર્ટિક્યુલર આપણને એક વોચ લિસ્ટમાં ઇન્ડિયાને પ્લેસ કરા છે। હાલાકી સ્વિસ મીન્સ સ્વિટરલેન્ડ અને વિયેતનામ છે આ બંનેનો તો કરન્સી મેન્યુપ્યુલેટરનું વોચ લિસ્ટમાંથી એમને એક સ્ટેપ આગળ એમને કરન્સી મેન્યુપ્યુલેટરનું એક ટેક પણ આપી દીધું છે જે ચાઇના પાસે ઓલરેડી છે। આઈ થિંક જે વોચલિસ્ટમાં એડ થવું મીન્સ કે આમાં હવે બે કેટેગરી છે, આઈધર ઇન્ડિયા બહાર જાય અધરવાઇઝ ઇન્ડિયાને કરન્સી મેન્યુપ્યુલેટરનું ટેગ મળે, આની એક ટેકનિકલ કેટેગરી યુએસએ સેટ કરી છે। આના હિસાબે ઘણા બધા દેશોનું નામ છે એમાં મેજર એના યુએસના પાર્ટનર છે એનું નામ ઘણીવાર આવતું હોય છે, ઘણીવાર બહાર પણ નીકળતા હોય છે। પહેલું જે એનું બેન્ચમાર્ક છે કે એનું જે કન્ડિશન છે એ છે કે કોઈ પણ યુએસનું આ સાથે ટ્રેડ સરપ્લસ કોઈ પણ દેશનું $20 billion ઉપર હોય તો એમાં એલિજિબલ થાય છે એના વોચ લિસ્ટ માટે। સેકન્ડ છે કે એનું કરંટ અકાઉન્ટનું સરપ્લસ છે જે 3% ઉપર હોય જીડીપીના એ પણ અંદર એડ થાય છે, અને થર્ડ છે કે એનું જે નેટ પરચેસ છે કરન્સીનું જે દેશનું એ જીડીપીના 2% વધારે હોય। આ 3 કન્ડિશનમાંથી જો 2 કન્ડિશન ફૂલફિલ થાય તો એ કન્ટ્રી છે એ કરન્સીના મીન્સ કે કરન્સી મેન્યુપ્યુલેટરના વોચ લિસ્ટમાં જાય છે। કરન્સી મેન્યુપ્યુલેટર શું છે કે જે ફંડામેન્ટલ થી વિપરીત ઘણી બધી રિઝર્વ બેન્ક છે ગ્લોબલી જે પોતાની કરન્સીની સ્ટેબિલિટી માટે પોતે આરબીઆઈ મીન્સ જેમ આરબીઆઈ છે આપણી સેન્ટ્રલ બેંક ત્યાંની સેન્ટ્રલ બેંક એમાં ઇન્ટરવીન કરતી હોય છે। આ જ ભાગરૂપે ઇન્ડિયાની જે બેંક છે રિઝર્વ બેંક એને લાસ્ટ 12 મહિનામાં 2.4% જે કરન્સી છે એ પરચેસ કરી જીડીપીના। સેકન્ડ કે આપણું ઓલરેડી જે ટ્રેડ બેલેન્સ છે યુએસ સાથે એ $22 billion છે, જે પણ આપણે એની કેટેગરી છે બે એ પહેલી અને ત્રીજી કેટેગરીમાં ઇન્ડિયા એમાં આગળ નીકળ્યું અને ઇન્ડિયાએ આ બે બેન્ચમાર્કને વટાવ્યા, એના હિસાબે યુએસ આપણને કરન્સી મેન્યુપ્યુલેટરના વોચ લિસ્ટમાં આપી દીધું છે। સાથે જે આપણી ફોરેન રિઝર્વ છે ફોરેક્સ રિઝર્વ એ $579 billion થઈ જે 12 મહિના પહેલા 475.6 billion હતી। આ એક મહત્વનું પહેલું જે કરન્સી પરચેસનું એક ઇન્ડિકેશન છે જેના હિસાબે આપણને યુએસએ આ મેન્યુપ્યુલેટરના લિસ્ટમાં નાખ્યું છે। હાલાકી આનાથી વધારે ગભરાવાની જરૂર નથી, કારણ કે બેઝિકલી જોઈએ તો યુએસનું આ વોચ લિસ્ટમાં ઘણા બધા દેશો છે જે મેજરલી યુએસના પાર્ટનર્સ છે, ઇન્કલુડિંગ સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન, વિયેતનામ, આ બધા એના મેજર પાર્ટનર્સ છે। જે પણ પાર્ટનર્સ છે જેમનું $20 billion ઉપરનું ટ્રેડ સરપ્લસ છે એ બધા જ આમાં એલિજિબલ થતા હોય છે। મારા હિસાબે આર્થિક રીતે કંઈ ખાસ
મીન્સ કે ઇમ્પેક્ટ છે એ ભારત પર નહીં આવે, હાલાકી થોડું કોશિયસ કરન્સી સાઇડ થી રહેવું જોઈએ. પરંતુ જે ડોલર ઇન્ડેક્સ છે એ 90ની સપાટી 2018 બાદ પહેલી વાર તૂટી છે, તો મારા હિસાબે આપણને વધારે આનાથી પ્રોબ્લેમ ના આવવો જોઈએ. ચોક્કસ, એક બાજુ તમે કહી રહ્યા છો કે ના પ્રોબ્લેમ ના આવવો જોઈએ, પરંતુ તેની સાથે જ્યારે આપણે કરન્સી મેનિપ્યુલેટરની વાત કરતા હોઈએ છીએ, આશીષભાઈ આ પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જ્યારે કરન્સી મેનિપ્યુલેટરની જ્યારે વાત આવતી હોય છે, ઘણા ભારતીયોને પણ ખબર નહીં હોય કે ના કરન્સી મેનિપ્યુલેટર છે શું, તો સૌથી પહેલાં તો પ્રશ્ન એ કે જ્યારે આ કરન્સી મેનિપ્યુલેટર એટલે શું? આશીષભાઈ 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 તમારો અવાજ નથી આવતો. એક બાજુ આપણે દેશના એકબીજા વડાઓ આવીને સાઈન કરે છે, એગ્રીમેન્ટ કરે છે, અને જયારે રવિભાઈએ જે ત્રણ કન્ડિશન કહી કે એમાંથી બે પણ કન્ડિશન્સમાં જો આપણે બ્રેકેટમાં આવી જઈએ ધેન વી વિલ બી ધ બ્લેક લિસ્ટ. તો જો બિલેટરલ રિલેશન્સ હેઠળ સારો વેપાર થાય, વાણિજ્ય પ્રવૃત્તિઓ વિકસે અને એ ટાર્ગેટ એચીવ થાય, તો એના માટે તમે બ્લેક લિસ્ટમાં મૂકી શકો. કેટલીક દેશો જેવા કે સિંગાપુર, મલેશિયા, જાપાન, જર્મની, ધીઝ આર ધી વર્લ્ડ લીડર્સ. એ લોકોએ પોતાનું નામ એક મૂલ્યવાન અને જેને કહેવાય ને કે મૂલ્યો આધારિત વેપાર કરી રહ્યા છે, તો એને બ્લેક લિસ્ટમાં મૂકીને અમેરિકન સરકાર શું બતાવવા માંગે છે? અધરવાઇઝ તો એનો બિલેટરલનો કોઈ મિનિંગ નહીં. અને રહી વસ્તુ મેન્યુપ્યુલેશનનો, જે તમે મને પ્રશ્ન પૂછવા, આમાં મેન્યુપ્યુલેશન કઈ રીતનું હોઈ શકે? મૂળ મુદ્દો એટલો જ આવે છે કે ડોલર એમનું જે રિઝર્વ અથવા તો એમની જે કરન્સી છે એ વ્યાપક જગતમાં એકમાત્ર જ સ્વીકાર્ય છે, એ વધારે ઓછી થતી જાય છે એનો જથ્થો, એના લીધે એ લોકોને આ થઈ રહ્યું છે. યસ, આપણા દેશમાં લોકો જેમ રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે, એવી રીતના ડોલર્સમાં પણ ઇન્વેસ્ટ કરે છે, વાત સાચી છે. તો દે શુડ ટ્રાય ટુ પુટ સીલિંગ ઓન ધેટ કે ભાઈ આનાથી વધારે અમે ડોલર્સ નહીં આપીએ, એ કરવું જોઈએ. પણ આ બ્લેકલિસ્ટને મૂકી અને એ યોગ્ય ઉપાય નથી, અને મારી દ્રષ્ટિએ કેટલો વિશ્વસનીય છે એ પણ મને તો શંકા જાય છે. કારણ કે એક બાજુ આપણને ભારત દેશને ફ્રેન્ડલી દેશ તરીકે આપણને ગણવા માંગે છે, અને બીજી બાજુ આવું મૂકી અને આપણી છબીને ખરાબ કરવા જાય છે, તો અમેરિકા આ અંગે શું પુરવાર કરવા માંગે છે? ચોક્કસ, એટલે સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે પહેલા 2018માં નામ હટાવી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ 2020માં ફરી એકવાર કરન્સી મેન્યુપ્યુલેટરમાં જે રીતે નામ આવી ગયું છે, અને તેની સાથે કયા કયા પરિબળોનો જે એમાં ઉપયોગ થતો હોય છે, રવિભાઈ આપણે આ પ્રશ્ન પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે કરન્સી મેન્યુપ્યુલેટરની તો વાત કરવામાં આવતી હોય છે, પરંતુ તેમાં કયા કયા એવા પેરામીટર્સ એટલે કે પરિબળનો જે ઉપયોગ લેવાતો હોય છે? ડેફિનેટલી જે આ પરિબળો આપણે આગળ ત્રણ ડિસ્કસ કરે પરિબળોનો ઉપયોગ લઈ, એ લોકો આ ટેકનિકલ રીઝન છે. મને યાદ છે 2018માં જ્યારે ઇન્ડિયાને કરન્સી મેન્યુપ્યુલેટરની લિસ્ટમાં મૂકવામાં આવ્યું, ત્યારે આપણું કરન્સી માર્કેટ, ફોરેક્સ માર્કેટ ચાલુ હતું, અને એ ટાઈમે જયારે આ ન્યૂઝ નીકળે ના તો આપણી કરન્સીમાં 1 રૂપિયાનું ડેપ્રિશિએશન જોવા મળ્યું વર્સિસ USD. પરંતુ 2019માં જયારે આપણને આ મેન્યુપ્યુલેટરના લિસ્ટમાંથી એક્ઝિટ કરાય, ત્યારે માત્ર 40-50 પૈસાની ફેવરેબલ મુવમેન્ટ જોવા મળી, અને હાલ આ બંનેથી વિપરીત રહ્યું. આજે આપણને કરન્સી મેન્યુપ્યુલેટરના લિસ્ટમાં મૂકા છતાં પણ આપણો રૂપી વર્સિસ USD આજે સ્ટ્રોંગ છે, ડોલરની સામે આપણો રૂપિયો આજે સ્ટ્રોંગ થયો છે. તો મારા હિસાબે હવે માર્કેટ સમજી ગયું છે, લોકો પણ સમજી ગયા છે, અને આ સાથે આ રિપોર્ટ એક ટેકનિકલ રિપોર્ટ છે. મારા હિસાબે આવા ત્રણ પેરામીટર સેટ કરીને કોઈ પણ દેશ મેન્યુપ્યુલેટર છે કે નહીં, એ તમે આની વિશ્વસનીયતા, જેમ આગળ વાત કરી આશીષભાઈ, આની વિશ્વસનીયતા નથી, એનું રીઝન આજની કરન્સીની મોમેન્ટમ છે. જો આની કોઈ ઇમ્પેક્ટ પડવાની હોત કે જો આની કોઈ માર્કેટમાં કે આગળ જતા ઇકોનોમી પર કે આગળ જતા ટ્રેડ રિલેશન્સ પર કે મોટી જો ઇમ્પેક્ટ પડવાની હોત, તો આઈ થિંક કે કરન્સી, ઇક્વિટી માર્કેટ કે સાથે કોઈ પણ ફિનાન્શિયલ માર્કેટ, બોન્ડ માર્કેટ, આના ઉપર રિએક્શન આવું હોત. એક પણ પૈસાનું કે એક પણ સેન્ટનું મુવમેન્ટ આના પર નથી આવ્યું. એનું બેઝિક રીઝન એ છે કે ડોલર છે એ આટલી મોટી લિક્વિડિટી ફ્લો કરી રહ્યું છે, ડોલર છપાઈ રહ્યા છે, અને એ ડોલર છાપીને એક મોટા પ્રમાણમાં ત્યાંના માર્કેટમાં પેકેજીસ આપી રહ્યા છે, જેના હિસાબે US ઇકોનોમી ઉભી રહે. તો આના હિસાબે ઓલરેડી એની કરન્સી એક ડેપ્રિશિએશન મોડમાં છે. હવે USની કરન્સી ડેપ્રિશિએટ થતી રહેશે તો ઘણા દેશો બીજા પણ આ લિસ્ટમાં સામેલ થશે. હાલાકી અત્યારે માત્ર ભારત અને ઇન્ડિયા, તાઇવાન અને થાઈ આ ત્રણ જ દેશોને નવા સામેલ કરવામાં આવે છે, બાકીના જે બધા દેશો છે ઓલરેડી આમાં છે.
જો મેનુપ્યુલેટર આગળ જે એક્સપર્ટે કીધું ડેફિનેટલી એમની સાથે શું મેનુપ્યુલેટર કોને કહેવામાં ચાઇના આવી શકે જે ચાઇના છે એ સતત પોતાની કરન્સીને મેનુપ્યુલેટ કે પોતાની કરન્સીને યુએસ ડોલરની સામે નબળું રાખવા માટે સતત એમાં ઇન્ટરવેન્શન કરતું હોય છે રેગ્યુલર ચાઇનીઝ ઓથોરિટી મીન્સ કે ત્યાંની સેન્ટ્રલ બેન્કર ઓથોરિટીઝ દ્વારા આ ચાઇનીઝ યુઆનને વીક રાખવા માટે ત્યાં ઇન્ટરવેન્શન થતું હોય છે થોડું ઘણું જાપાન પણ જાપાન એક ફ્રેન્ડલી નેશન છે અને સાથે એ કંઈક બીજી કોમ્પ્રોમાઇઝ કરીને પણ ત્યાં આટલું મોટું એમને કોઈને ઇમ્પેક્ટ નથી આવતી તો મારા હિસાબે જો યુએસને આ મેનિપ્યુલેશનના લિસ્ટમાં નાખીને કોઈ બીજા દેશની છબી બગાડવા કરતા આ જે કેટેગરીઝ છે એને બ્રોડ કરવી જોઈએ કારણ કે વર્ષોથી મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આ ત્રણ કેટેગરી ઉપર ડિસિઝન લે છે ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમી છે કે ગ્લોબલ ઇકોનોમીઝ છે કે મલ્ટીપલ ટાઈમ્સ વધી છે તો મારા હિસાબે આ પેરામીટરને યુએસએ રિવાઇઝ કરવા જોઈએ કારણ કે $20 બિલિયન અત્યારના માર્કેટમાં અત્યારે જે વેપાર છે એનું લેવલ છે ફુગાવો છે એ અંતર્ગત $20 ઘણા ઓછા છે અને કોઈ પણ દેશ છે એ પોતાની કન્ટ્રી પોતાની ઇકોનોમીને સ્ટેબલ રાખવા માટે બધા જ દેશને હક છે તો આ હકનો બધે જ કન્ટ્રી ઉપયોગ કરે છે તો આને મેનિપ્યુલેટર નહીં પરંતુ ખાલી વોચલિસ્ટ કેવું નામ બને એને રાખે અને આ કેટેગરી રિવાઇઝ કરે એ તો આઈ થિંક કે આનું કોઈ આગળ જતા વિશ્વસનીયતા રિપોર્ટને આવશે અધરવાઇઝ આ ફેક્ટર એક એવું છે જેને આપણે અવોઇડ કરવું જોઈએ ચોક્કસ એક બાજુ જ્યારે આપણે ભારતની જ વાત કરીએ તો જ્યારે રિઝર્વ બેન્કે જે પહેલાં જે સ્ટેટમેન્ટ આપ્યું હતું 2020ની જે શરૂઆતની વાત કરીને તેમાં તેમણે એમ કહ્યું હતું કે હજુ પણ વિદેશી ચલણ જે ખરીદી છે તેને પણ હજુ વધારવી એ ઘણું જરૂરી છે કારણ કે જે રીતે ઇકોનોમીને પણ તેમાં કંઈક સહભાગી થાય અથવા તો તેમાં પણ વધારો થાય આશીષભાઈ એક બાજુ જ્યારે આરબીઆઈએ એમ કહ્યું હતું કે ના વિદેશી ચલણની ખરીદી વધવી જોઈએ પરંતુ જ્યારે વિદેશી ચલણની ખરીદી વધારવાના નિર્ણય બાદ જ અમેરિકાએ આ પ્રકારનું જે પગલું ભર્યું છે અને તેને લઈને એમ પણ કહી શકાય કે જ્યારે અત્યારે વર્ષ 2018માં તો નામ હટાવી લીધું હતું પરંતુ ફરી એકવાર જે આ વોચ લિસ્ટમાં જે નામ હવે આવી ગયું છે તો તેની સાથે ભારતીય અર્થતંત્ર અથવા તો જ્યારે વાત કરીએ કોઈ પણ એક એવું પરિબળ કે તેની ઇમ્પેક્ટ થઈ શકે તેમ એની અંદર બીજા જરૂરત નથી અત્યારે આપણું જે ભાઈએ કહ્યું રવિભાઈએ કે જે ત્રણ પેરામીટર્સ છે એ બદલવાની જરૂર છે $20 બિલિયન આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ અત્યારે $700 બિલિયન છે આ છેલ્લા લોકડાઉનના 8 મહિના દરમિયાન આપણે કોઈ જ ઇમ્પોર્ટ કરી શક્યા નથી પરિણામે આપણું રિઝર્વ જે છે એઝ ઇટ ઇઝ રહ્યું અને ઉપરથી થોડો વધારો થયો છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આત્મનિર્ભર બનવાની વાત કરી છે એ બહુ જરૂરી છે આ કે આપણે શું કામ આપણી પાસે 136 કરોડ એમાંથી 30-35 કરોડ નો વર્ગ એવો છે કે જે તમે ગમે તે વસ્તુ સારા આકર્ષક રેપરમાં બનીને એમને મોકલો પથ્થરને પણ તો એ લોકો 25 રૂપિયા ખરીદી લે છે ઇન અધર વર્ડ અવર્સ ઇઝ અ વેરી સ્ટ્રોંગ ઇકોનોમી વી શુડ નોટ લુક ફોરવર્ડ કે બીજા દેશોમાં આપણે જોડીએ અને વધારીએ આપણું ફોરેન એક્સચેન્જ વધશે આપણી અર્થતંત્ર મજબૂત થશે ના અત્યારે પણ આપણે ભલે બહાર દેખાતું ના હોય મીડિયા ગમે તે કહેતું હોય પરંતુ આપણું અર્થતંત્ર અત્યારે પગભર થઈ રહેલું છે કોઈ જ એમાં તકલીફ નથી કારણ કે ગમે તે આપણો જે જેને કહેવાય કન્ઝમ્પશન આપણું વેપાર આપણામાં એટલું બધું ખરીદ શક્તિ જે છે ખરીદ શક્તિ ઇન ધી સેન્સ કે જેના થકી કોઈ આપણને એ નથી થતી જો એક જ જગ્યાએ માર્કેટ આટલું કોન્સન્ટ્રેટ થયું હોય દુનિયાના 194 દેશમાં ક્યાંય નથી એટલું મોટું માર્કેટ આપણા દેશમાં છે અને અત્યારે પણ તમે જુઓ કે વેપાર ધંધા ફરી એકવાર પગ પર થઈ રહેલા છે હા જે નફો મળતો હતો એમાં ઘાટો પડ્યો છે એ ઓછો થયો છે વેચાણ થતું હતું એ ઓછું થયું છે પણ એના થકી આપણા ઉપર અહક તૂટી પડ્યું એવું નથી જે અત્યારે મીડિયામાં ચકાવી દેવામાં આવ્યું છે તકલીફ ચોક્કસ છે પણ એમાંથી આપણે ઝડપભેર બહાર આવી શક્યા છે બીજા દેશો કરતા રહી વસ્તુ તમારી તમે ફોરેન એક્સચેન્જ નું કહ્યું તો આપણું તો ફોરેન એક્સચેન્જ ઘણું સારું છે એટલે સ્વાભાવિક છે કે અમેરિકાની આપણે એમની પાસેથી ખરીદી ઓછી કરી એમનો વેપાર ઓછો થયો એટલે એમણે આ બધી વસ્તુ કરી છે કે ભાઈ તમે આ જે છે યુ આર મેનિપ્યુલેટિંગ વિથ ધી કરન્સી વી આર નોટ મેનિપ્યુલેટિંગ વિથ ઇટ એક્ચ્યુઅલી એમની તો કરન્સી દુનિયાના 194 દેશમાં ચાલે છે શું કામ એ લોકો આ 10 દેશોને જ મેનિપ્યુલેશન મૂકવાનું બીકોઝ ધી સ્ટ્રોંગ નેશન્સ એઝ યુ મેન્શન કે સાઉથ કોરિયા છે જાપાન જર્મની ઇટાલી મલેશિયા સિંગાપુર દિસ આર ધી બેસ્ટ લીડિંગ બિઝનેસ એન્ડ ટ્રેડ કન્ટ્રીઝ ઇન ધી વર્લ્ડ એકચ્યુઅલી હવે એ લોકોને બ્લેકલિસ્ટમાં મૂકીને અમેરિકા શું પૂરું કરવા માંગે જયારે તેમના પ્રેસિડેન્ટ પોતે પણ કોઈ પોલિસી અંગે ફાઇનલ નથી થતા તો હાઉ કેન દે બ્લેમ ટુ અધર કન્ટ્રીઝ એન્ડ વુડ લાઈક ટુ પુટ ઇન ટુ ધી બ્લેકલિસ્ટ
જે ચોક્કસ એટલે એક બાજુ એમ કહી શકાય કે જ્યારે ભારત એક અત્યારે મજબૂત અર્થવ્યવસ્થા સાથે આગળ તો વધી રહ્યું છે, પરંતુ રવિભાઈ આપણે જ્યારે વૈશ્વિક બજારની વાત કરીએ, એક બાજુ વોચલિસ્ટમાં અમેરિકાએ જે અત્યારે નામ તો મૂકી દીધું છે ભારતનું, તો તેની સાથે વૈશ્વિક બજારમાં કોઈ તેની અસર થઈ શકે છે કે નહીં થઈ શકે? જો આનું પેરામીટર્સ થોડા અલગ હોત તો ડેફિનેટલી કોઈ પણ કન્ટ્રીને મેનિપ્યુલેટર કેવું આ એક ડેફિનેટલી એમના માટે નિરાશાજનક બાબત હોય છે. હાલાકી આ પેરામીટર્સમાં જે જે દેશો છે એ દેશો આપણી સાથે આપણા જ કમ્પિટિટર દેશો છે. આ જો આમાં ચાઇના ના હોત કે જો આમાં કોરિયા ના હોત, જર્મની ના હોત, તો આપણને ડેફિનેટલી આની અસર પડે. પરંતુ બધા જ એક બધાને જ એમને મેનિપ્યુલેટરના જે ટોપ ટ્રેડ પાર્ટનર્સ છે એ બધાને એમને મેનિપ્યુલેટરના લિસ્ટમાં મૂકી દીધા છે, તો આપણે વધારે ગભરાવાની જરૂર નથી. હા, હાલાકી દેશને કોઈ પણ દેશને મેનિપ્યુલેટર કેવું કે ના કેવું એનું મીન્સ ઓથોરિટી કોઈ એક સેન્ટ્રલ ઓથોરિટી સાથે હોવું જોઈએ. કોઈ દેશ એને નક્કી કરવો જોઈએ કે કોઈ કન્ટ્રી મેનિપ્યુલેટર છે કે નહીં. યુએસ એક પોતે નેશન છે અને નેશનને પોતાના જ ફેક્ટર ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. આર્થિક બાબતોના જે ફેક્ટર છે, બધા દેશો પોતપોતાના આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ અને એની સામે જે કાઉન્ટર મેઝર્સ લેવા માટે બધા ફ્રી છે, બધા પોતપોતાના રીતે મેઝર્સ લેતા હોય છે. સેકન્ડ, કે કન્ટ્રીમાં પણ જોઈએ તો અત્યારે જે ડોલર ઇન્ડેક્સ ગગડી રહ્યો છે એ લોકો એમને પણ મીન્સ કે સેવ નથી કરી રહ્યા, કારણ કે 90 ના નીચે 2018 બાદ ડોલર ઇન્ડેક્સ ગયો છે, એનું પણ એમને ટેન્શન છે. હાલાકી પોતાના પ્રોબ્લેમ કરતા જે ગ્લોબલ પ્રોબ્લેમ છે એના ઉપર વધારે ફોકસ કરતો હોય છે દેશ, એના હિસાબે આવી કેટેગરીઝ બનાવી અને જે પણ દેશોને મેનિપ્યુલેટરના લિસ્ટમાં નાખી થોડું અત્યારે આજે એક ખળખળ ઉભું થયું. સાથે આ રિપોર્ટ જે કરન્સી ટ્રેઝરી રિપોર્ટ છે આ દર વર્ષે આ લોકો રિવાઇઝ કરે છે, તો એમાં જે વોચ લિસ્ટમાં નામ છે એમાં એક થી બે નામ જાય છે, એક થી બે નામ આવે છે. અધરવાઇઝ જે ટોપ 10 ટ્રેડ પાર્ટનર્સ છે યુએસના, એમાંથી 8 ટ્રેડ પાર્ટનર્સ આ લિસ્ટમાં હંમેશા હોય છે. તો મારા હિસાબે આપણને કોઈ મોટું કોમ્પિટિશન નહીં નડે ત્યાંથી. સેકન્ડ, જે રાષ્ટ્રપતિનું ચયન કરવામાં કે ઇલેક્શનના જોઈએ તો આપણે પણ ત્યાં કોરોનાના સંકટમાં સ્ટેટ ઇલેક્શન થયા પણ એના રિઝલ્ટ આવવામાં કોઈ વાર ના લાગી, પણ એ પોતે જ પ્રેસિડેન્ટ ડિક્લેર કરવામાં આટલા દિવસો ગયા, આટલું કાઉન્ટિંગ થયું, સાથમાં હજી પણ કોરોના રિલેટેડ ત્યાં મેઝર્સ ચાલી રહ્યા છે. તો મારા હિસાબે યુએસએ પોતાના કન્ટ્રીના સહમતિ માટે, એના સારા માટે, એની આર્થિક બાબતો માટે પહેલા ધ્યાન આપવું જોઈએ અને ત્યારબાદ આવા મેનિપ્યુલેટરના લિસ્ટ જાહેર કરવા જોઈએ. જે ચોક્કસ, એક બાજુ જ્યારે સવાલ ઘણા બધા થતા હોય છે કે અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે જ્યારે પહેલા વર્ષ 2018માં તો હટાવી લીધું અને ત્યારબાદ અચાનક જ્યારે અમેરિકાએ જે આ પ્રમાણેનું કડક વલણ દાખવ્યું છે, નો ડાઉટ કે આપણે જ્યારે ભારતને ઇકોનોમીની વાત કરતા હોઈએ છીએ તો ઇકોનોમીને તો અત્યારે હાલ જે રીતે રવિભાઈએ કહ્યું અને આશીષભાઈએ કહ્યું કે ક્યાંક તેને તો અસર થવાની નથી, પરંતુ તેની સાથે આ વોચલિસ્ટમાંથી જે અત્યારે હાલ બહાર નીકળવું એ ઘણું જરૂરી બનતું હોય છે. કારણ કે નો ડાઉટ કે મેનિપ્યુલેટરની જ્યારે વાત થતી હોય અને તેમાં પણ ઘણા મોટા મોટા દેશો તો અત્યારે હાલ અંદર આવ્યા છે, પરંતુ તેની સાથે ભારતનું પણ જે નામ ઉમેરી દેવામાં આવ્યું છે તેના લઈને સવાલ તો ઘણા બધા થતા હોય છે. આશીષભાઈ, એક બાજુ જ્યારે આપણે ભારતની જો વાત કરીએ તો તેમાં પણ જ્યારે આ મેનિપ્યુલેટર્સ દેશોમાં જે અત્યારે વોચલિસ્ટમાં નામ આવી ગયું છે અને તેમાં પણ ટ્રાન્ઝેક્શન કેવા પ્રકારના થતા હોય છે અને તેના કારણે જે આ મેનિપ્યુલેટર્સ દેશોમાં આપણું નામ પણ અત્યારે હાલ તો વોચલિસ્ટમાં આવી ગયું છે? G7, these are the world leaders, but countries in the world, top of the top. And બે દેશોના નામ આ મેનિપ્યુલેટરમાં આવેલા છે. What is the meaning? જો તમને પોતાનામાં જ એકબીજાનામાં વિશ્વાસ ના હોય તો how can you address someone that this gentleman is manipulator? Number 2, there is an agreement called GATT, General Agreement on Tariff and Trade. કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં બધા ભાવ અને વેપારની નીતિ નક્કી કરવાનું કામ કરે છે, તો એનો રોલ અત્યારે ક્યાં આગળ છે? વોટ ઇઝ ધેર રોલ એકચ્યુઅલી? આજે હું તમને ખરાબ કહું, તમે રવિભાઈને ખરાબ કહો, ઇટ ઇઝ નો મીનિંગ એક્ચ્યુઅલી. ધેર મસ્ટ બી સમ સેન્ટ્રલ ઓથોરિટી, એઝ રવિભાઈ સરી. નહીંતર તો બધા જ એકબીજાને કે અને છતાંય ચલો આવું તમે માનો છો તો G7 નો અર્થ જ શું રહેવાનો? તમે જે તમારું બનાવ્યું છે, બ્રિક્સ બનાવ્યું છે તમે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધેટ એકચ્યુઅલી? આ તમે આ બધું એટલા માટે કરી રહ્યા છો કે પરસ્પર એકબીજાનો વિશ્વાસ સંપાદિત કરીએ, બિઝનેસમાં આગળ જઈએ અને અલ્ટિમેટલી ફોર ધી વેલફેર ઓફ ધી વર્લ્ડ, નોટ ઓફ ધી નેશન ઇન્ડિવિડ્યુઅલી. પરંતુ અત્યારે એટલા સંકુચિત વાળા બધા નેતાઓ દરેક દેશમાં આવી ગયેલા છે કે તે પોતાના સિવાય બીજું કશું વિચારી નથી શકતા અને પરિણામે દેશ આપણો આખું દુનિયા આ બાજુ ખકેલાઈ રહી છે. નહીંતર 50 years ago there was a યુગોસ્લાવિયામાં માર્શલ ટીટો હતા, ઇઝરાયલમાં સુદાન હતા, આપણા ત્યાં આગળ પણ એ રીતના લીડર હતા નહેરુ,
એ લોકો વિશ્વને એક ફલક પર જોતા હતા અને એના લીધે સમગ્ર વિશ્વના લોકોની વેલફેર, એ લોકોની સુખાકારી કઈ રીતના વધે એ જોવાતું, નહીં કે પોતાનું ટ્રેડ એન્ડ કોમર્સ અને એના સંકુચિત વાદના વાડા લઈ અને એકબીજા ઉપર કાદવ ઉડાડતા હતા. તમારો પ્રશ્ન જે તમે એમ કહો છો કે આ ટ્રાન્ઝેક્શન કેવા પ્રકારના હોય, ટ્રાન્ઝેક્શન ઓલ આર વિઝિબલ, માણસો એકબીજાની સાથે અત્યારે ડિફેન્સ સિવાય કયા બીજા મોટા સોદા કરે છે, એમ કહું કેમ આપણે લોકોને ઉપયોગી થાય એવી ચીજ વસ્તુઓનો વેપાર, આઈ મીન એની આયાત ને નિકાસ ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું, લોકોને ભૂખ ના મળે, એક બાજુ પશ્ચિમી દેશોમાં અનાજનો બગાડ થાય છે તો કેમ એ બીજા દેશોમાં પહોંચીને એનો વેપાર થાય એવું નથી ઇચ્છતા, અને પછી આપણે એટલે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનો કરી અને તમે શું પ્રૂવ કરવા માંગો છો, અને પછી તમે એમ કહો કે આ બ્લેક લિસ્ટમાં મૂકીએ. મારા મત મુજબ લોકોની સુખાકારી વધે એના માટેના પગલા લેવા જોઈએ, એની આયાત નિકાસ વધારવી જોઈએ, અને પછી ક્યાં કેવું લાગતું હોય તો એ પણ જે ઇન્ટરનેશનલ ફોરમ છે, જનરલ એગ્રીમેન્ટ ઓફ ટેરિફ એન્ડ ટ્રેડ છે, G7 છે, એ બધામાં આ મુદ્દા ચકાસવા જોઈએ. કેવળ ફોર્માલિટીઝ માટે હાથ પીલે ભેટાય એનો કોઈ મિનિંગ રહેતો નથી. બીજી બાજુ જયારે આપણે ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો ભારતીય અર્થતંત્ર તો એક બાજુ મજબૂત તો છે, પરંતુ રવિભાઈ છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે અત્યારે હાલની જે પ્રકારની પરિસ્થિતિ છે અને તેની સામે જે રીતે સવાલ તો નથી થતા, પરંતુ જે આ વોચ લિસ્ટમાં નામ આવી ગયું છે તો હવે ભારત તરફથી કોઈ પણ પ્રકારની એવી પ્રતિક્રિયા આપવી જોઈએ કે અથવા તો ભારત તરફથી હવે કયા પ્રકારનો જે જવાબ આપવો જોઈએ કે જેને અનુલક્ષીને હવે વોચ લિસ્ટમાંથી નામ હટી જાય તેને લઈને? ડેફિનેટલી આમાં પોસિબલ શોર્ટ ટર્મમાં નથી, કારણ કે જે રીતે લાસ્ટ ટાઈમ 2008 ની પરિસ્થિતિ હતી ત્યારે જે આપણું ફોરેક્સ રિઝર્વ ઘણું ઓછું હતું અને ત્યારે આપણે એક્ઝિટ થઈ ગયા, કારણ કે આ કેટેગરીમાંથી આપણે ત્યાં બહાર નીકળ્યા અને ત્યારે આપણું જે એક્સપોર્ટ હતું એ વર્ષનું 18 બિલિયન આસપાસ હતું, એટલે એ પણ કેટેગરીમાં આપણે પાસ થયા અને આપણે ત્રણેય કેટેગરીમાંથી એક્ઝિટ થયા. હાલાકી અત્યારની જે પરિસ્થિતિ છે, ભારતનું ફોરેક્સ રિઝર્વ વધી રહ્યું છે સતત, તમે જો જોશો તો FII નો ઇન્ફ્લો, FPI નો ઇન્ફ્લો અને FDI નું ઇન્ફ્લો ઇન્ડિયામાં ઘણા મોટા પ્રમાણમાં છે. આજ નવેમ્બર મહિના માત્ર ની વાત કરીએ તો ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં 65,000 કરોડ નો ફ્લો અને ડિસેમ્બર મહિનામાં 30,000 કરોડ થી વધારાનો ફ્લો FII તરફથી આવ્યો છે. આટલી જ માત્રામાં FDI પણ ઇન્વેસ્ટ કરી રહ્યું છે. જે લોકો સમજદાર છે, જે લોકોને ખ્યાલ આવે છે, જે ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર છે, જે લોકો લોંગ ટર્મ ઇન્ડિયા ઉપર ભરોસો કરે છે, એ લોકો ડેફિનેટલી પોતાનું અત્યારે ઇન્ડિયા તરફનું આઉટલુક શું છે એ ક્લિયરલી ઇન્ડિયામાં પરચેસ કરીને, ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીને બતાવી રહ્યા છે. અને આગામી સમયમાં પણ ઇન્ડિયા સિવાય કોઈ ઓપ્શન નથી, આટલું મોટું કન્ઝ્યુમિંગ નેશન છે, આટલું મોટું માર્કેટ છે, કોઈ પણ કન્ટ્રી છે, કન્ટ્રીની કોઈ પણ કંપની છે, ઇન્કલુડિંગ જે US મેજર્સ છે એમાં ફેસબુક, એમેઝોન, એ લોકો ઇન્ડિયન કંપનીમાં મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. તો મારા હિસાબે આજે ઇન્ડિયાનું નામ ખરાબ કરવા માટે કે ઇન્ડિયાને એક લિસ્ટમાં નાખવા માટે જો US ચાહે છે તો US ને પણ આનું નુકસાન છે, કારણ કે US તરફથી સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવી રહ્યું છે. તો ઇનડાયરેક્ટલી આ US પણ ફટકો છે મારા હિસાબે. આની અસર US ને પણ એટલી જ થશે જો ઇન્ડિયાને થશે. તો આગળ જતા મારા મત મુજબ હવે જે પણ બજેટની પરિસ્થિતિ છે એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ અને લેટ્સ હોપ કે આપણે Q1 FY21 થી ઇન્ડિયાનું જે GDP ગ્રોથ છે એ પાટા પર આવી જાય. જે ચોક્કસ રીતે એક બાજુ જ્યારે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાએ તો જે પ્રમાણે મેનિપ્યુલેટર્સ દેશો અને તેની સાથે જ્યારે વોચ લિસ્ટમાં અથવા ભારતનું નામ હવે એડ કરી દીધું છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જ્યારે અમેરિકાએ જે આ પ્રમાણેનું જે પગલું ભર્યું છે, એટલે કે જે કડક પગલું લીધું છે, તો હવે તેની સામે ભારત હવે કયા પ્રકારે હવે જે રીતે પ્રતિક્રિયા આપશે અને તેની સાથે અર્થતંત્રને તો કોઈ નુકસાન નથી, પરંતુ તેની સાથે જ્યારે અમેરિકન નાણામંત્રી દ્વારા જેમ કહેવામાં આવ્યું છે કે અમેરિકાની જે આર્થિક સમૃદ્ધિ અને તેની સાથે આર્થિક તકોમાં વધારો કરવા માટે આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે, તો હવે જોવાનું એ રહ્યું કે ભારત તરફથી કયા પ્રકારની પ્રતિક્રિયા અથવા તો જવાબ આપવામાં આવે છે. તેની સાથે રવિભાઈ અને આશીષભાઈ આ બંનેનો આભાર મારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના ટુડે મોર્નિંગમાં આપશો, રજા આપશો, નમસ્કાર.